પ્રાચીન સંસ્કૃતિને જાળવી રાખતા વાજિંત્ર વગરના ગરબા દિયોદરના નવા ગામના લોકો આજે પણ પરંપરાગત રીતે ગરબા ગાઈને કરે છે નવરાત્રિની ઉજવણી. કોરોના મહામારી બાદ નવરાત્રિમાં યુવાધન ગરબે રમવા હિલોડે ચડ્યું છે, જેમાં દિયોદર તાલુકામાં અનેક સ્થળે નવરાત્રિ પર્વનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નવરાત્રિ પર્વમાં ખાસ કરીને બહેન દીકરીઓ માતાજીના ગરબા રમીને ઉજવણી કરતા હોય છે. પરંતુ આજે તમને એક એવા ગામની મુલાકાત કરાવી છે કે જ્યાં ગામની મહિલાઓ ગરબા નથી રમતી, પરંતુ ગામના યુવાનો તેમજ વડીલો પરંપરાગત દેશી ઢબે વાજિંત્ર વગરના ગરબા ગાઈને નવરાત્રિ પર્વની ઉજવણી કરે છે. દિયોદર તાલુકાના નવા ગામે છેલ્લા 93 વર્ષથી નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેમાં આ વર્ષે પણ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વર્ષોથી ચાલતી પરંપરા મુજબ દેશી ઢબે વાજિંત્ર વગરના ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગામના વડીલો દ્વારા માતાજીના દેશી ગરબા ગાઈને ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં નવરાત્રિ પર્વના છઠ્ઠા નોરતે ગામના યુવાનો દ્વારા અંબે માની આરતી ઉતારી ખેલૈયાઓ દ્વારા ચાચર ચોકમાં માના ગરબાની રમછટ બોલાવી હતી, જેમાં ગામના વડીલો તેમજ યુવાનો જોડાયા હતા. તો બીજી તરફ નવા ગામના ચોરે નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે, પરંતુ વર્ષોથી ચાલતી પરંપરા મુજબ ગામના યુવાનો ગરબા ગાઈને ઉજવણી કરે છે, પરંતુ મહિલાઓ નવરાત્રિ પર્વમાં ગરબે રમતા નથી. તો બીજી તરફ નવા ગામની દેશી ઢબની નવરાત્રિને નિહાળવા માટે લોકોના ટોળે ટોળા પણ ઉમટી પડ્યા હતા. દિયોદર તાલુકાનું આ નવા ગામ 1 કિલોમીટર દૂર આવેલું છે. લીલાધરથી વસેલું છે. 1985 માં આ ગામ વસેલું છે. એની આજ 3 વર્ષ થાય છે. તેની આ પરંપરા ગરબી ધૂનવાણી અને રામચંદ્ર સીતાજીનો મોઢું અને રોમે ઝાલો ઢેકવો બળરાજાની બધા પાવાગઢની આવી આ જૂની પૌરાણિક જે સંસ્કૃતિ વિચારોની ગરબીઓ છે એ બધી અમે ચીલાચાલુ આજ સુધી જાળવી રાખી અને આ નવયુવાન પેઢીને ચીલાચાલુ રહે એવી અમારી નજીક આવેલું 1 કિલોમીટર અમારું ગામ નવા ગામ. અમારા ગામમાં લગભગ 93 વર્ષથી જૂની અને સાંસ્કૃતિક ગરબીનું આયોજન થાય છે અને 93 વર્ષથી જે વડવાઓ અમારા રમતા આવ્યા છે એને અમે અમારા યુવાનો અને અમે ટકાઈ રાખી છે. જે અમારા પંચાલ હતા એમણે અમારી ગરબી બનાવી અને આજ સુધી પણ એની ગરબી અમે જાળવી રાખે છે. અમારા ખેતા બાપા જેઠાબા અને અમારા વડીલ એવા નાગજી કાકા આના અમારી સંસ્કૃતિ ટકાઈ રાખે છે અને આજુબાજુના ગામમાંથી અમારી આ જૂની ઢબની દેશી ગરબી જોવા લોકોના ટોળા ઉમટી પડે છે અને એને ગરબી અમે યુવાનો અમારા યુવાન એક જગદીશભાઈ અને પ્રવીણભાઈ છે તે પણ નાગજી કાકા પાસે શીખ લઈ અને તે પણ આ જૂની ઢબની ગરબી શીખી અને અમને રમાડે છે અને પ્રોત્સાહિત કરે છે. અમે આ ભારતીય સંસ્કૃતિ જે ગરબીના પિતા દયારામ કહેવાય છે એમની આ ગરબીઓ બધી ગાઈ અને જૂની ઢબી અમે સંસ્કૃતિ જાળવી રાખી છે.